હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો ટોપિક સમજવાનો છે. નિસરણીની મદદથી, કોની મદદથી? નિસરણી એટલે કે શેણી. નિસરણીની મદદથી અવિભાજ્ય અવયવ શોધો. બરોબર, હવે કોઈ એક સંખ્યા અહીં 30 આપેલી છે, એ નિસરણીની મદદથી એના અવિભાજ્ય અવયવ શોધવાના છે. તો શું કરશું? પહેલા તો આ જે સંખ્યા એક હોય એને આ રીતે નિસરણી જેવું બનાવી. બરોબર, નિસરણી બનાવી. હવે શું કરવાનું? સૌ પ્રથમ આ સંખ્યા જોવાની, આ સંખ્યા કોના વડે વિભાજ્ય છે એટલે કે કોના વડે આનો ભાગ પડે. મેં તમને વિભાજ્યતાની ચાવીઓ સમજાવી હતી. બરોબર, વિભાજ્યતાની ચાવીઓ સમજાવી હતી. એમાં પાછળ જો એકમનો અંક આની અંદર 0 છે એટલે આને 2 વડે આપણે ભાગી શકીએ, એટલે કે 2 અને અહીંયા 15. બરોબર, 15 2 30 થઈ ગયા. કમ્પ્લીટ છે? અહીંયા 2 મૂકો અને અહીંયા 15 મૂકો. 15 2 30 આ કમ્પ્લીટ. હવે ફરીથી જોઈએ, એકમનો અંક અહીંયા શું છે? 5 છે. એકમનો 5 છે. હવે 2 પછી ક્રમિક મોટી સંખ્યા કઈ આવે છે? 2 પછી 3 આવે છે. તો હવે જોઈએ કે આ સંખ્યા 2 વડે વિભાજ્ય નથી, કેમ કે જો એકમનો અંક 0 2 4 6 કે 8 હોત તો જ એ 2 વડે વિભાજ્ય હોત, પણ અહીંયા એવું કઈ છે નહીં. તો હવે 3 પાસ જાઓ. 3 નો નિયમ શું છે? કે આપેલા અંકોનો સરવાળો, આપેલા અંકોનો સરવાળો જો 3 નો અવયવી હોય તો એ 3 વડે ભાગી શકાય. તો જો 5 ને 1 6 થાય છે. બરોબર, 5 ને 1 શું થાય? 6 થાય. તો એ 6 એ 3 નો અવયવી છે. 3 2 ને 6 થાય. તો આને 3 વડે ભાગી શકાય. તો અહીંયા જો 3 5 15 થઈ ગયા. અહીંયા નાની સંખ્યા હંમેશા મૂકવાની, અવિભાજ્ય સંખ્યા આવે આ બધું, અને અહીંયા નાની સંખ્યા આવે, પણ સોરી અહીંયા નાની અને અહીંયા મોટી સંખ્યા આવશે. હવે જેમ તેમ નીચે જાય તેમ અહીંયા નાની બનતી જાય. હવે ફરીથી 3 પછી અહીંયા 3 ના નિયમ પાઠ ન આવે, 3 પછી કોને લેવા? તો હંમેશા અવિભાજ્ય સંખ્યાઓને લેવાના. 2 3 5 7 11 13 17 19 પછી 19 23 27 31 37 આ બધા અવિભાજ્ય અવયવ છે. આનો ઉપયોગ કરવાનો હંમેશા. તો 2 નો ઉપયોગ થઈ ગયો, 3 નો ઉપયોગ થઈ ગયો. હવે સીધા 5 પાસે જવાનું. તો 5 1 5 થઈ ગયા. 5 1 5. તો આના આપણે અવિભાજ્ય અવયવ 30 ના શું થશે? 30 ના અવિભાજ્ય અવયવ બરાબર 2 3 અને 5 થશે. 2 3 5 આ આના અવિભાજ્ય અવયવ છે. કોની મદદથી? નિસરણીની મદદથી. હવે આપણે એક બીજી સંખ્યા મારા લેવી છે, 45 લો. કઈ સંખ્યા? એમ કે 45 ના અવિભાજ્ય અવયવ નિસરણીની મદદથી. બરોબર, તો આવી રીતે શ્રેણી જેવું બનાવી નાખો પહેલા. પછી આનો એકમનો અંક જોવાનો. એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તો એને 2 વડે ભાગી શકાય. તો આને ભાગી શકાશે? ન ભાગી શકાય. તો અહીંયા 2 વડે નથી ભાગી શકાતું, કોની પાસે જવાનું? 3 વડે. તો 3 નો નિયમ શું છે? કે બંને અંકોનો સરવાળો 3 નો અવયવી હોવો જોઈએ. તો 4 ને 5 શું થાય? 9 થાય. તો એ 3 ના ઘડિયામાં આવે, 3 ને 9. તો અહીંયા 3 વડે આવશે. 15 23 45 થઈ ગયા. બરોબર, હજી 3 વડે ચાલે છે એ જોવાનું. તો 3 5 15 થઈ ગયા. હવે 3 વડે ચાલશે? ન ચાલે. એટલે 3 ના ઘડિયા 5 આવે નહીં. તો 3 નું 3 નું અહીંયા પૂરું થયું. હવે 5 ની પાસે જવાનું. તો 5 1 5 થઈ ગયા. 5 1 5 થઈ ગયા. તેથી 45 ના અવિભાજ્ય અવયવ 3 3 અને 5 છે. તેથી 45 ના
અવિભાજ્ય અવયવ 3 3 5 છે બરાબર આ રીતે આપણે મિશ્રણની મદદથી અવિભાજ્ય અવયવ શોધી શકીએ છીએ